વડોદરા શહેરમાં આજે જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ વડોદરા રેલવે સ્ટેશને આવનાર હતા ત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ સ્ટાફમાં જ કેટલાક પોલીસ જવાનો માસ્ક વિના ફરતા નજરે ચડ્યા હતા. એક તરફ રાજકીય પક્ષો જ્યારે કોરોના કાળમાં તેઓના નેતાના સ્વાગત માટે સોશિયલ ડિસ્ટન્સ વિના ભેગા થયા હોય ત્યારે પોલીસ પણ પોતાની ફરજ ચૂકી ગઈ હોય તેમ સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશને આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જ્યારે આવનાર હતા ત્યારે હાજર પોલીસ સ્ટાફ રોડ પર જતા વાહન ચાલકોને માસ્ક વિના પકડી અને 1,000 રૂપિયાનો દંડ ફટકારતી હતી. પોલીસની આ કામગીરીમાં દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો હતો. પોલીસની વાહન અને માસ્ક ચેકિંગની કામગીરી દરમિયાન જ પોલીસ વાહન ચાલક માસ્ક વિના બેઠો હતો, જે રસ્તે જતા રાહદારીએ મોબાઈલમાં કંડારી લીધો હતો. પોલીસ જવાન જ્યારે પોતે જ માસ્કના કાયદાનું ભંગ કરે તો તેને દંડ કોણ કરે તે પ્રશ્ન ઊભો થયો હતો. જ્યારે વાળ ચીબડા ગરતી હોય તો પ્રજા પાસે કયા મોડે પોલીસ દંડ ઉઘરાવે છે તે સમજાતું નથી. પોલીસ જ્યારે પોતે જ કાયદાનું ભંગ કરે છે ત્યારે તેમની સામે દંડની કાર્યવાહી નથી થતી, પણ સામાન્ય નાગરિકનું માસ્ક સહેજ નીચે પણ હોય તો પોલીસ દંડાવાળી સુધી પહોંચી જાય છે. તાજેતરમાં વડોદરાના લક્ષ્મીપુરા પોલીસ મથક વિસ્તારમાં માસ્ક નહીં પહેરવા બદલ એક રાહદારીને પોલીસે જાહેર માર્ગ પર ફટકાર્યો હતો. ત્યારે પોલીસ પોતે જ્યારે ગુનો કરે તો તેને સજા કોણ કરે તે પ્રશ્ન પણ સામાન્ય નાગરિકોને થઈ રહ્યો છે. માસ્ક કેમ નહીં ઉપર પહેર્યું? તમે માસ્ક કેમ નથી પહેર્યું ઉપર? કેમ નથી પહેર્યું? કહો મને, માસ્ક કેમ નથી પહેર્યું તમે? પોલીસની ગાડીમાં હવે ચડાવો છો મારી સામે? તમે લોકોને હજાર દંડ ફટકારો છો. અમને બી માસ્ક નથી પહેર્યું તો અમને ડ્રાઈવરને આપો, 1,000 નો દંડ આપો. તમને વિડીયો બી બતાવું હું. આપો ને 1,000 નો દંડ. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.